કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ નું સોલ્યુશન જોવાના છે. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો યાદ કરીએ નું સોલ્યુશન જોઈ લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો, અધ્યયન નિષ્પતિ આપેલી છે, તમારે એનું વાંચન કરી લેવાનું છે અને કેટલાક ઉદાહરણ આપેલા છે, તમારે વાંચન કરી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 2નું મહાવરોનું સોલ્યુશન જોઈ લઈએ. દાખલો નંબર 1, લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. પહેલું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે, અહીં લીટી કરેલી છે, એની સ્થાન કિંમત આપણે જણાવવાની છે, એટલે કે 2ની થશે 200 અને 4ની થશે 400. બીજો, અહીંયા પણ લીટી કરેલી છે એ રીતે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે લીટી કરેલા છે એની સ્થાન કિંમત લખવાની છે, એટલે અહીંયા 3ની થશે 30,000 અને 9ની થશે 900,000. ત્રીજો, અહીંયા પણ લીટી કરેલી છે, અંકોની સંખ્યાની સ્થાન કિંમત લખવાની છે, એટલે અહીંયા 3ની કિંમત થશે 3,000 અને 6ની થશે 60,000. દાખલો નંબર 2, આપેલી સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો અને સંખ્યાને શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા અંકમાં લખેલી છે અને શબ્દમાં લખવાની છે 28,534. એ રીતે આપણે સ્થાન કિંમતમાં પણ લખવાની છે. એકમ એટલે 4 આવશે, દશક 3, 100, 5, 1,000, 0, 10,000, 0, લાખ 8 અને 10,00,000 2. એ જ રીતે બીજી 50,40,340, એટલે અહીંયા એકમ થશે 0, દશક થશે 4, 100 થશે 3, 1,000 થશે 0, 10,000 થશે 4 અને લાખ થશે 0 અને 10,05. એ જ રીતે બીજી 38,03,546, અહીંયા શબ્દોમાં લખેલી છે. એ જ રીતે અહીંયા એકમમાં થશે 6, દશકમાં આવશે 4, 100માં આવશે 5, 1,000માં આવશે 3, 10,000માં આવશે 0 અને લાખમાં આવશે 8 અને 10,00,000માં આવશે 3. વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક તમારે પેન્સિલથી દોરવાનું રહેશે. ત્રીજું, આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં રકમ આપેલી છે 9,25,861, એમાં આપણે સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરવાનું છે, એટલે કે 9 × થશે, જેટલા 9ની બાજુમાં જેટલા અંક છે એટલા 0 મૂકી દેવાના, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે અહીંયા થશે 9 × 1,00,000. એ જ રીતે વત્તા 2 છે, એટલે 2 × એની બાજુમાં જેટલા અંક છે એટલા આપણે અંકના મીંડા મૂકવાના, એટલે 1, 2, 3, 4, એટલે 4 મીંડા મૂકીશું, એટલે થશે 2 × 10,000, વત્તા 5 × 1,000, વત્તા 8 × 100, વત્તા 6 × 10, વત્તા 1 × 1, એટલે એકમ છે 1 જ છે, એટલે 1 × 1 થશે. એ જ રીતે બીજું 11,23,006, એટલે અહીંયા પણ એ થશે, પહેલાં 1 મૂકીશું આપણે ગુણ્યા, એટલે થશે 10,000, વત્તા 1 × 1,00,000, વત્તા 2 × 10,000, વત્તા 3 × 1,000, વત્તા 0 × 100, વત્તા 0 × 10, વત્તા 6 × 1. એ જ રીતે ત્રીજું 3,43,215, 3 × 1,00,000, વત્તા 4 × 10,000, વત્તા 3 × 1,000, વત્તા 2 × 100, વત્તા 1 × 10, વત્તા 5 × 1. ચોથો દાખલો, વિસ્તારને આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો જોઈ લે કે 8 × 10,000, વત્તા 8 × 1,000, વત્તા 3 × 100 × 2 × 10 × 4 × 1. અહીં પહેલી જે અંક છે એ આપણે લખીશું, એટલે કે 8, આ બાજુ 9, 3, 2 અને 4, તો આપણે સંખ્યા બનશે શબ્દમાંની અંદર 89,324. બીજું 3 × 10,00,000, વત્તા 2 × 1,00,000, વત્તા 7 × 10,000, વત્તા 5 × 1,000, વત્તા 8 × 100, વત્તા 2 × 10, વત્તા 9 × 1. અહીંયા સંખ્યા બનશે આપણે 32,75,829. એ જ રીતે આપણે શબ્દમાં પણ લખીશું 32,75,829. એ જ પ્રમાણે ત્રીજું 3 × 10,000, વત્તા 7 × 1,000, વત્તા 9 × 100, વત્તા 0 × 10, વત્તા 4, તો સંખ્યા બનશે અહીંયા પહેલા અંક લઈ લેવાની, એટલે કે 3,7,9,0,4, એટલે આપણે અહીંયા શબ્દોની અંદર બનશે 37,904.
428,721 માં 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર કરવાનો. અહીંયા પહેલું 2 છે એટલે અહીંયા આવશે 2 ની સ્થાન કિંમત પડશે 20, અને બીજાની 2 છે એટલે અહીં બનશે 20,000. એટલે 20,000 ગુણ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 400,000. છઠ્ઠું, 63,00,000. છઠ્ઠું, 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? નાની સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે 6નું સ્થાન બદલવાનું નથી. તો આપણે પહેલાં લખીશું કે સૌથી નાની સંખ્યા હશે 13, પછી એનથી મોટી, પછી એનથી મોટી, એટલે છેલ્લે આવશે 9, સૌથી મોટી આવશે. સાતમું, 5, 9, 2 અને 6 અંકો વડે સંખ્યા કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને? તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 9 2 મોટા છે, એટલે કે અહીંયા 2 વખત લખવા પડશે, એટલે કે 99,652 મળે. નંબર 5નો મહાવરો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા કરો. પહેલો, 4 વત્તા 3 બરાબર 7, એટલે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા આપણા મારે પેન્સિલથી દોરવાની છે, જે રીતે અહીંયા દોરેલી છે તે રીતે અહીંયા વત્તા કરવાના છે, એટલે કે સરવાળો કરવાનો છે, એટલે કે જમણી બાજુ 3 અંક આપણે ખસવા પડે, એટલે કે પહેલો છે 4 ને પછી 3 એકમ ખસતા તો આપણને કેટલો જવાબ મળશે? 7 મળે. 1 વત્તા 4 બરાબર 5, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં સંખ્યા રેખા દોરવાની છે અને 1 પર પહેલાં ઊભું થવાનું છે, એટલે કે જમણી બાજુ 4 એકમ તક, એટલે 4 એકમ કરતા તો આપણને જવાબ મળશે 5. ત્રીજું, 2 વત્તા 6 બરાબર 8, તો વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા રેખા દોરેલી છે, તમે જોઈ શકો છો અહીં 2 અંક પર, પછી વત્તા 6 છે એટલે કે જમણી બાજુ આપણે 6 અંક સુધી જવાનું છે તો આપણને મળશે 8. બીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. પહેલું, 8 ઓછા 4, તો અહીંયા આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા પેન્સિલથી દોરેલી છે, એટલે કે આપણે અહીંયા બાદબાકી કરવાની છે, એટલે કે ડાબી બાજુ આપણે 4 એકમ લગીન જઈશું, એટલે કે પહેલાં 8 એટલે 8 પર પછી 4 એકમ લગીન જતા તો આપણને મળશે જવાબ 4. બીજું, 7 ઓછા 3, તો અહીંયા સંખ્યા રેખા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 7 એટલે -3 છે, એટલે કે આ બાજુ આપણે ડાબી બાજુ જશા 3 એકમ જતા, એટલે કે ડાબી બાજુ 3 એકમ જઈશું તો આપણને જવાબ મળશે 4, એટલે કે 7 ઓછા 3 બરાબર 4. ત્રીજું, 6 ઓછા 3 બરાબર, તો અહીંયા આપણને સંખ્યા રેખા દોરેલી છે, 6 અંક પર પહેલાં ટપ્પુ કરીશું, પછી આપણે ઓછા 3 છે એટલે ડાબી બાજુ 3 એકમ જઈશું, એટલે આપણને જવાબ મળશે 3, એટલે જવાબ મળશે 6 ઓછા 3 બરાબર 3. ત્રીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો. 2 × 4 = 8, એટલે કે અહીંયા 0 સંખ્યા રેખા દોરેલી છે, એટલે પહેલાં 0થી આપણે 2 એકમ લગીને આગળ જવાનું છે, એટલે આપણને જવાબ મળશે 8. બીજું, 3 × 3, સંખ્યા રેખા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે 0થી 3 એકમ લગીને આપણે જવાનું છે જમણી બાજુ, એટલે 0થી 3, 3થી 6, 6થી 9, એટલે કે આપણને 3 × 3 મળશે 9. એ જ રીતે ત્રીજું, 4 × 2 = 0, એટલે કે 0થી 4 એકમ લગીને જવાનું છે, એટલે 4 ને 4 એટલે થશે અહીંયા 8, એટલે કે 2 એકમ આપણે જવાનું છે, એટલે કે 4 × 2 થશે 8. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 7નો મહાવરો જોઈ લઈએ. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. પહેલું, 28 વત્તા 24 વત્તા 12, એટલે કે 28 વત્તા 2 એટલે 40 થાય છે, એટલે પહેલાં આપણે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીશું, સરવાળો કરી નાખીશું, એટલે કે થશે 40 વત્તા 24 એટલે બરાબર 64. બીજું, 2 × 4,738 × 500, એટલે કે 2 × 500 કરીશું આપણે વિદ્યાર્થીઓ મિત્રો, એટલે 4,738, એટલે કે 2 × 500 એટલે 1,000 × 7,738. એ જ રીતે આપણે જે 3 મીંડા છે તો અહીંયા આપણે મૂકી દઈશું, એટલે આપણે જવાબ મળશે 47,38,000. ત્રીજું, 625 × 279 × 16, તો આપણે 625 × 16 કરીશું એટલે જૂથનો ગુણધર્મો, એટલે આવશે 10,000 × 279, તો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 27,90,000. એ જ રીતે ચોથું, 81,265 × 169 = 81,265,
69 तो आप पहला अँ बाद बाकी करीशू એટલે સામાન્ય કાળ લેશું આપણે એ પછી બાદબાકી કરીશું એટલે કે 81,265 ને આપણે કોમન કાળ લીધા તો અંદર વર્ષે કૌંસની અંદર 169 ઓછા 69 તો આપણે બાદબાકી કરીશું તો આપણને મળશે 100 અને 81,265 ગુણ્યા 100 કરીશું તો આપણને જોવા મળશે 81,26,500 પાંચમું 54,279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54,279 તો આપણે 54,279 સામાન્ય કાઢીશું તો અહીંયા મળશે 92 વત્તા 8 એટલે આપણે સરવાળો કરીશું એટલે મળશે 100 હવે આપણે બે મીંડા અહીંયા આપણે ગુણાકાર કરીશું 54,279 ગુણ્યા 100 એટલે જવાબ મળશે 54,27,900 એ જ રીતે છઠ્ઠું 258 ગુણ્યા 108 તો આપણે અહીંયા 108 ના બે ભાગ પાડીશું એટલે કે 1,000 વત્તા 8 એટલે કે આપણે કૌંસ છોડીશું એટલે કે 258 ગુણ્યા 1,000 કરીશું પહેલાં પછી વત્તા 258 ગુણ્યા 8 કરીશું તો આપણને જવા મળશે 258,000 વત્તા 2,064 ને આપણે સરવાળો કરીશું તો આપણને જવા મળશે 260,064 પેજ નંબર 8નો મહાવરો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ગુસા શોધ પહેલો 24 અને 26 નો ગુસા શોધ વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે અવયવ પાડવાના છે પહેલાં 24ના અવયવ પાડી લઈએ પહેલાં 2 વડે એટલે કે 12 દુ 24 6 દુ 12 3 દુ 6 3 એકા 3 એ જ રીતે 26ના અવયવ પડશે 13 દુ 26 13 એકા 13 એટલે કે 24ના અવયવ લખી દેવાના અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 26ના અવયવ લખી દેવા 2 ગુણ્યા 13 અહીંયા જે સરખા છે એ આપણે અહીંયા ગુસામાં આવશે એટલે ગુસા બરાબર 2 કારણ કે 2 સરખા છે એ જ રીતે બીજો દાખલો 50 અને 60 50ના અવયવ પડશે 25 દુ 50 5 5 25 5 એકા 5 એ જ રીતે 60ના અવયવ પડશે 30 દુ 60 15 દુ 30 45 15 5 એકા 5 એટલે 50ના અવયવ લખી દા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 અને 60ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે ગુસા બરાબર 2 અહીંયા કોમન છે અને 5 કોમન છે એટલે 2 ગુણ્યા 5 એટલે ગુસા થશે 10 એ જ રીતે ત્રીજો દાખલો 72 36 અને 40 એ જ રીતે 72ના અવયવ પાડતા પહેલાં 36 દુ 72 18 દુ 36 9 દુ 18 43 9 3 એકા 3 એ જ રીતે 36ના અવયવ 18 દુ 36 9 દુ 18 43 9 3 એકા 3 એ જ રીતે 40ના 20 દુ 40 10 દુ 20 5 દુ 10 5 એકા 5 મિત્રો 72ના અવયવ લખી દીધા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એ જ રીતે 36ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 40ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે ગુસા થશે 2 2 અહીંયા કોમન છે એટલે 2 બીજા 2 કોમન છે એટલે 2 બેનો ગુણાકાર કરીશું એટલે ગુસા થશે 4 એ જ રીતે ચોથો દાખલો 108 54 અને 72 પહેલાં 108નો આપણે અવયવ પાડતા 54 દુ 108 27 દુ 56 49 27 43 9 3 એકા 3 એ જ રીતે 54નો 27 દુ 54 49 27 43 9 3 એકા 3 એ જ રીતે 72નો અવયવ 36 દુ 72 18 દુ 36 9 દુ 18 43 9 3 એકા 3 108ના આપણે અવયવ લખી દેતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ જ રીતે 54ના 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ જ રીતે 72ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે ગુસાઓ જે સરખા હોય તે લખે અહીંયા 2 સરખા છે બીજા 3 અને 3 સરખા છે એટલે ગુણાકાર કરતા 2 ગુણ્યા 3 એટલે 6 6 4 18 તો ગુસા થશે 18 પેજ નંબર 9નો મહાવરો જોઈ લઈએ લસા શોધ પહેલો 16 અને 24 એટલે પહેલાં 16 અને 24નો લસા કરી લીધા અવયવો પાડતા એટલે અહીંયા 2 વડે ભાગ ચાલશે એટલે 8 દુ 16 ને 12 દુ 24 એ જ રીતે 4 દુ 8 6 દુ 12 2 દુ 4 3 દુ 6 અને 2 એકા 2 બેના ઘડિયામાં 3 આવતા નથી એટલે 3 બેઠા ને બેઠા ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું 3 એકા 3 હવે આ જેટલા લસા આપણે જે લસા છે એનો આપણે અવયવ લખી દીધા 16 અને 24નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ જ 2 દુ 4 એ જ રીતે 2 દુ 4 ગુણ્યા 3 એટલે કે 2 4 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 3 એટલે કે લસા થશે 48 બીજું 9 અને 12નો લસા 9 અને 12નો આપણે અવયવ પાડતા 2 વડે ભાગ ચલાવીશું એટલે 2ના ઘડિયામાં 9 આવતા નથી પણ 12 આવે એટલે કે 6 દુ 12 9 બેઠા ને બેઠા રહેવા દઈશું એ જ રીતે ફરી વખત 2 વડે ભાગ ચલાવીશું 9ના ઘડિયામાં 2 આવતા નહીં એટલે 9 9 બેઠા મૂકીશું એટલે ભાગ થશે 3 દુ 6
એજ રીતે 3 વડે ભાગ ચલાવીશું. 3 તાલી 9, 3 એકા 3, ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું, 3 એકા 3. એટલે આપણે લસાઅ લઈ લીધા 9 અને 12 નો લસાઅ, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 2 4, 3 તાલી 9, એટલે ગુણાકાર કરીશું 4 ગુણ્યા 9 એટલે 36. 9 અને 12 નો લસાઅ થશે 36. 6 અને 10 નો લસાઅ શોધો, એટલે શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો, 8 6 અને 10 નો આપણે અવયવ પાડતા આ રીતે 4 2 8, 3 2 6, 5 2 10, 2 વડે ભાગ ચલાવતા, 2 2 4, 2 ના ઘડિયામાં 3 આવતા નહીં એટલે 3 બેઠા ને બેઠા, 5 પણ આવતા નહીં એટલે 5 બેઠા મૂકીશું. 2 વડે ભાગ ચલાવ, 2 એકા 2, 3 અને 5 બેઠા ને બેઠા મૂકીશું, કેમ કે આપણે અવયવમાં આવતા ઘડિયામાં આવતા નથી. એટલે કે ફરી વખત 3 વડે ભાગ ચલાવીશું, 3 એકા 3, 3 ના ઘડિયામાં 5 આવતા નહીં એટલે 5 બેઠા, એટલે 5 વડે ભાગ ચલાવીશું, 5 એકા 5. હવે આપણે 8 અને 6 નો 8 6 અને 10 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4, 4 2 8 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 15, અને 15 ગુણ્યા 8 થશે 120, એટલે 8 6 અને 10 નો લસાઅ થશે 120. ચોથો 10 12 અને 18 નો લસાઅ, એટલે આપણે આ રીતે અવયવ પાડતા પહેલાં 2 વડે ભાગ ચલાવીશું, 5 2 10, 6 2 12, 9 2 18, 2 વડે ભાગ ચલાવીશું, 2 ના ઘડિયામાં 5 આવતા નહીં 5 બેઠા ને બેઠા, 3 2 6, 9 નહીં આવતા નહીં 9 બેઠા ને બેઠા. ફરી હવે 3 વડે ભાગ ચલાવીશું, 3 ના ઘડિયામાં 5 આવતા નહીં એટલે બેઠા ને બેઠા, 3 એકા 3, 3 તાલી 9. હવે 3 વડે ભાગ ચલાવીશું, 5 એવા ને એવા અને આ બાજુ 1 પણ એવો ને એવો, 3 એકા 3. હવે 5 વડે ભાગ ચલાવીશું, 5 એકા 5. હવે આપણે જે આવ્યો છે આપણે લખી લીધા લસાઅ અવયવ કે 10 12 અને 18 નો લસાઅ, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4, 3 2 3 તાલી 9, 5 એવા ને એવા એટલે 4 ગુણ્યા 9 કરીશું ગુણ્યા 5 કરીશું તો આપણને મળશે 180. 10 12 અને 18 નો લસાઅ થશે 180. મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ. કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત 100 અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ માં ભાગ 2 જોવાના છે. હજુ સુધી ભાગ 1 જોયો ના હોય તો વિદ્યાર્થી મિત્રો હું તમને આઇકન બટન પર આપી દઈશ લિંક, એની ત્યાં જઈ તમે ભાગ 1 જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો યાદ કરીએ માં ભાગ 2 જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 10 નું મહાળનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલું 5 વત્તા ઓછા 4 બરાબર વત્તા ઓછા એટલે કે ઓછા 5 ઓછા 4 બરાબર 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે, તમારે પેન્સિલથી દોરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો ઓછા હોય તો આપણે ડાબી બાજુ જવાનું અને વત્તા હોય તો જમણી બાજુ જવાનું. બીજું ઓછા 3 વત્તા 6 બરાબર 3, અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. ત્રીજું ઓછા 9 વત્તા 6 બરાબર ઓછા 3. ચોથું ઓછા 5 વત્તા 8 બરાબર 3. પાંચમું ઓછા 4 વત્તા ઓછા 4 તો બરાબર થશે ઓછા 8. છઠ્ઠું 17 ઓછા ઓછા 5. વિદ્યાર્થી મિત્રોને ઓછા ઓછા એટલે વત્તા થશે એટલે કે 17 વત્તા 5 બરાબર 22. સાતમું ઓછા 4 માંથી ઓછા 3 બાદ કરતા એટલે કે ઓછા 4 ઓછા ઓછા 3 એટલે બરાબર ઓછા ઓછા થશે અહીંયા વત્તા એટલે કે ઓછા 4 વત્તા 3 બરાબર મોટામાંથી નાનું બાદ થાય એટલે 4 માંથી 3 જાય તો 1 એટલે મોટા પદની નિશાન એટલે કે ઓછા 1. આઠમું 6 માંથી ઓછા 2 બાદ કરતા 6 ઓછા કૌંસમાં ઓછા 2 બરાબર ઓછા ઓછા એટલે કે વત્તા એટલે કે 6 વત્તા 2 બરાબર 8. એટલે કે અહીં સરવાળો છે એટલે કે આપણે જમણી બાજુ કૂદકો મારતા. નવમું 4 માંથી 8 બાદ કરતા એટલે કે 4 ઓછા 8 બરાબર 8 માંથી 4 જાય તો 4 મોટા પદની નિશાન એટલે કે ઓછા 4.
दस चार माथी ओछा आठ उमेरता एटले के उमेरता एटले सरवाळो करता एटले के चार वत्ता ओछा आठ बराबर ओछा चार एटले के ओछा वत्ता एटले के ओछा थशे એટલે આપણને જવાબ મળશે ઓછા ચાર. વિદ્યાર્થી મિત્રો હવે પેજ નંબર 11નો મહાવરો જોઈ લઈશું. પેજ નંબર 11નો મહાવરો પહેલો ગણતરી કરો. પહેલું ઓછા ચાર ઓછા દસ બરાબર ઓછા ચાર ઓછા દસ એટલે કે ઓછા ઓછા છે એટલે કે સરવાળો કરીશું ચારને દસ ચૌદ તો જવાબ આવશે મોટા પદની નિશાની આવશે એટલે કે ઓછા ચૌદ. બીજો એકત્રીસ ઓછા સુડતાલીસ એટલે કે અહીં એક વત્તા છે અને એક ઓછા છે એટલે કે મોટામાંથી આપણે નાનું બાદ કરીશું એટલે કે સુડતાલીસમાંથી એકત્રીસ બાદ કરીશું એટલે સોળ જવાબ આવશે મોટા પદની નિશાની એટલે અહીંયા મોટા પદની નિશાની છે ઓછા તો આપણને જવાબ મળશે ઓછા સોળ. ત્રીજો ઓછા પાંચ ઓછા કાઉસમાં ઓછા આઠ તો બરાબર ઓછા પાંચ અહીં વત્તા થશે ઓછા ઓછા વત્તા આઠ તો ઓછા પાંચ વત્તા આઠ એટલે આઠમાંથી પાંચ જાય તો ત્રણ મોટા પદની નિશાની એટલે કે સરવાળાની નિશાની આવશે. ચોથું તેત્રીસ ઓછા કાઉસમાં ઓછા પંદર તો બરાબર તેત્રીસ ઓછા ઓછા વત્તા પંદર તેત્રીસ વત્તા પંદર. પાંચમું ઓછા બે ઓછા પાંચ તો બરાબર ઓછા બે ઓછા પાંચ અહીં થશે ઓછા ઓછા વત્તા કરવાનું એટલે બે ને પાંચ સાત મોટા પદની નિશાની એટલે ઓછા સાત જવાબ આવશે. છઠ્ઠું ચોપન ઓછા ચુંમોતેર એટલે મોટામાંથી નાનું બાદ કરીશું તો ચુંમોતેરમાંથી ચોપન જશે એટલે વીસ મોટા પદની નિશાની આવશે એટલે માઇનસ વીસ જવાબ આવશે. સાતમું સાત ઓછા કાઉસમાં ઓછા દસ બરાબર સાત ઓછા ઓછા થશે વત્તા દસ બરાબર સાત ને દસ સત્તર. આઠ સુડતાલીસ ઓછા એકત્રીસ એટલે સુડતાલીસમાંથી એકત્રીસ જશે એટલે સોળ મોટા પદની નિશાની એટલે વત્તાની નિશાની આવશે. નવ ચાર ઓછા અગિયાર તો બરાબર મોટામાંથી આપણે નાનું બાદ કરીશું અગિયારમાંથી ચાર જાય તો સાત તો ઓછા સાત. દસમું ત્રીસ વત્તા કાઉસમાં પંદર વત્તા કાઉસમાં દસ એટલે કે ત્રીસ વત્તા ઓછા એટલે ઓછા પચીસ વત્તા ઓછા એટલે ઓછા દસ એટલે કે ત્રીસ ઓછા 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 અહીંયા સરવાળો થશે એટલે પચીસ ને દસ પાંત્રીસ મોટા પદની નિશાની ઓછાની એટલે કે ત્રીસ ઓછા પાંત્રીસ. હવે પાંત્રીસમાંથી ત્રીસ બાદ કરતા એટલે મોટામાંથી નાનું બાદ કરતા એટલે કે પાંત્રીસમાંથી ત્રીસ જશે એટલે પાંચ મોટા પદની નિશાની એટલે ઓછા પાંચ.
सरवाळो करता 25ના છેદમાં 2 વત્તા 59 છેદમાં 4 2 અને 4 નો લસાઅ લેતા 2 અને 4 નો લસાઅ થશે 4 2 ને 2 વડે ગુણાકાર કરીશું એટલે 4 લસાઅ સરખો આવશે 4 ને 1 વડે ગુણાકાર કરીશું 4 લસાઅ સરખો આવશે હવે 2 ને 25 વડે ગુણાકાર કરીશું અને આ બાજુ 1 ને 59 વડે ગુણાકાર કરીશું 25 2 50 59 એકા 59 50 વત્તા 59 છેદમાં 4 50 વત્તા 59 109 તો આપણને જવાબ મળશે 109 છેદમાં 4 લીટર જ્યુસ ખરીદે છે જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ કેમ છો બાળ દોસ્તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીનું સોલ્યુશન જોઈશું એ પહેલાં હજુ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીનું સોલ્યુશન જોઈ લઈએ અહીં વિદ્યાર્થી મિત્રો અધ્યયન નિષ્પતિ આપેલી છે તમારે એનું વાંચન કરી લેવાનું છે અને કેટલાક ઉદાહરણ આપેલા છે તમારે વાંચન કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 2 નું મહાવરોનું સોલ્યુશન જોઈ લઈએ દાખલો નંબર 1 લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો પહેલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે અહીં લીટી કરેલી છે એની સ્થાન કિંમત આપણે જણાવવાની છે એટલે કે 2 ની થશે 200 અને 4 ની થશે 4 લાખ બીજો અહીંયા પણ લીટી કરેલી છે એ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે લીટી કરેલા છે એની સ્થાન કિંમત લખવાની છે એટલે અહીંયા 3 ની થશે 30,000 અને 9 ની થશે 9 લાખ ત્રીજો અહીંયા પણ લીટી કરેલી છે અંકોની સંખ્યાની સ્થાન કિંમત લખવાની છે એટલે અહીંયા 3 ની કિંમત થશે 3,000 અને 6 ની થશે 60 લાખ દાખલો નંબર 2 આપેલી સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો અને સંખ્યાને શબ્દમાં લખો વિદ્યાર્થીઓ મિત્રો અહીં સંખ્યા અંકમાં લખેલી છે અને શબ્દમાં લખવાની છે 28,534 એ રીતે આપણે સ્થાન કિંમતમાં પણ લખવાની છે એકમ એટલે 4 આવશે દશક 3 100 5 1000 0 10000 0 લાખ 8 અને 10 લાખ 2 એ જ રીતે બીજી 50,40,340 એટલે અહીંયા એકમ થશે 0 દશક થશે 4 100 થશે 3 1000 થશે 0 10000 થશે 4 અને લાખ થશે 0 અને 10 લાખ 5 એ જ રીતે બીજી 38,03,546 અહીંયા શબ્દોમાં લખેલી છે એ જ રીતે અહીંયા એકમમાં થશે 6 દસકમાં આવશે 4 સોમાં આવશે 5 હજારમાં આવશે 3 10,000માં આવશે 0 અને લાખમાં આવશે 8 અને 10 લાખમાં આવશે 3 વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટક તમારે પેન્સિલથી દોરવાનું રહેશે ત્રીજું આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો વિદ્યાર્થી મિત્રો અહીં રકમ આપેલી છે 9,25,861 એમાં આપણે સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરવાનું છે એટલે કે 9 ગુણ્યા થશે જેટલા 9ની બાજુમાં જેટલા અંક છે એટલા 0 મૂકી દેવાના એટલે 1 2 3 4 અને 5 એટલે અહીંયા થશે 9 ગુણ્યા 1 લાખ એ જ રીતે વત્તા 2 છે એટલે 2 ગુણ્યા એની બાજુમાં જેટલા અંક છે એટલા આપણે અંક ના મીંડા મૂકવાના એટલે 1 2 3 4 એટલે 4 મીંડા મૂકીશું એટલે થશે 2 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1 એટલે એકમ છે 1 જ છે એટલે 1 ગુણ્યા 1 થશે એ જ રીતે બીજું 11,23,006 એટલે અહીંયા પણ એ થશે પહેલાં 1 મૂકીશું આપણે ગુણ્યા એટલે થશે 10,000 વત્તા 1 ગુણ્યા 1 લાખ વત્તા 2 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1 એ જ રીતે ત્રીજું 343,215 3 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1 ચોથો દાખલો વિસ્તારને આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલો જોઈ લે કે 8 ગુણ્યા 10,000 વત્તા 8 ગુણ્યા 1,000 વત્તા
तौन गुणिया सौ गुणिया बे गुणिया दस गुणिया चार गुणिया एक अही पहली जे अंक है ये आप लखीश के आठ आ बाजू नौ तौन बे ने चार तो आप संख्या बन से शब्द में अंदर नेव्यासी हज़ार तौन सौ चौबीस बीजू तौन गुणिया दस लाख वत्ता बे गुणिया एक लाख वत्ता सात गुणिया दस हज़ार वत्ता पांच गुणिया हज़ार वत्ता आठ गुणिया सौ वत्ता बे गुणिया दस वत्ता नौ गुणिया एक अँ संख्या बन से आप बत्रीस लाख पंचोतेर हज़ार आठ सौ ने ओगणतीस एथी आप शब्द में लखीशू बत्रीस लाख पंचोतेर हज़ार आठ सौ ओगणतीस एज प्रमाणे तीजो तौन गुणिया दस हज़ार वत्ता सात गुणिया हज़ार वत्ता नौ गुणिया सौ वत्ता जीरो गुणिया दस वत्ता चार तो संख्या बन से अँ पहला अंक लै लेवा एट्ले तौन सात नौ जीरो चार जे आप शब्दनी अंदर बन से सात्रीस हज़ार नौ सौ चार चार लाख अट्ठाईस हज़ार सात सौ एकवीस में बेनी स्थान किंमतों गुणाकार शू मे तो जवाब जो लिया विद्यार्थी मित्रों अँ बेनी स्थान किंमतों गुणाकार करने अँ पहलू बे है एट आवश्यक बेनी स्थान किंमत पड़े वीस और बीजा बे है एट बन से वीस हज़ार एट वीस हज़ार गुणिया वीस करीशू तो आपने जवाब मिले चार लाख छठू तेसठ लाख छठू तेसठ लाख पचास हज़ार नौ सौ सुड़तालीस संख्या में छ नु स्थान बदलया वगर बाकीना अंकों की फरी गोठवनी करता सौथी नानी संख्या कई बने नानी संख्या लखवानी से विद्यार्थी मित्रों एटले के छ नु स्थान बदलवानु नथी तो आपणे पहला लखीशू के सौथी नानी संख्या हशे ते पछी एन थी मोटी एटले छेल्ले आवशे नौ सौथी मोटी आवशे सातमू पांच नौ बे अने छ अंकों वडे संख्या कोईपण एक अंकनो बे वखत उपयोग करीने बनती पांच अंकनी मोटा में मोटी संख्या कई बने तो जवाब जो ले विद्यार्थी मित्रों अँ बे अंकनी मोटा में मोटी संख्या एट नौ बे मोटा है एट्ले कि अँ बे वखत लखवा पड़शे एट्ले कि नव्वाणु हज़ार छ सौ बावन मरे नंबर पांच नो महावरो जो ले विद्यार्थी मित्रों संख्या रेखा नो उपयोग करी सरवाळा करो पहलो चार वत्ता तौन बराबर सात एट विद्यार्थी मित्रों संख्या रेखा प्रमाण पेन्सिल दौरवा है जी रीते अँ दौड़ी है ते रीते अँ वत्ता करवाना है एट्ले कि सरवाळो करवानो छे एट्ले कि जमरी बाजू तौन अंक आपणे खसवा पड़े एट्ले कि पहले छे चार ने पछी तौन एकम खसता तो आपने केटलो जवाब मळशे सात मरे एक वत्ता चार बराबर पांच तो विद्यार्थी मित्रों पहला संख्या रेखा दौरवानी है अने एक पर पहला ऊभू थवानुं छे एटले के जमणी बाजू चार एकम तक एटले चार एकम करता तो आपने जवाब मळशे पांच तीजो बे वत्ता छ बराबर आठ तो विद्यार्थी मित्रों अहीं संख्या रेखा दौरेली छे तमे जोई शको छो अहीं बे अंक पर पची वत्ता छ छे एटले के जमणी बाजू आपणे छ अंक सुधी जवानुं छे तो आपने मळशे आठ बीजू संख्या रेखा उपयोग कर बाद बाकी करो पहलू आठ ओछा चार तो अँ आप जी सको विद्यार्थी मित्रों संख्या रेखा पेन्सिल दौड़ेली है एट के आप अँ बाद बाकी करवानी छे एट के डाबी बाजू आप चार एकम लगी जाइसू एट के पहला आठ एट आठ पर पची चार एकम लगी जता तो आपने मैं जवाब चार बीजू सात ओछा तौन तो अँ संख्या रेखा जी सको विद्यार्थी मित्रों के सात एट माइनस तौन है एट्ले कि आ बाजू आप डाबी बाजू जसा तौन एकम जता एट कि डाबी बाजू तौन एकम जाइ तो आपने जवाब मिले चार एट के सात ओछा तौन बराबर चार तीजू छ ओछा तौन बराबर तो अँ आपने संख्या रेखा दौड़ेली है छ अंक पर पहला टप्पू करीशू पची आप ओछा तौन है एट डाबी बाजू तौन एकम जाइसू एट आपने जवाब मिले तौन एट जवाब मिले छ ओछा तौन बराबर तीजो संख्या रेखा नो उपयोग कर गुणाकार करो बे गुणिया चार बराबर आठ एट्ले कि अँ जीरो संख्या रेखा दौड़ेली है एट पहला जीरो थी आप बे बे एकम लगी आग जानू है एट आपने जवाब मिले आठ बीजू तौन गुणिया तौन संख्या रेखा जी सको विद्यार्थी मित्रों एट्ले कि तौन एकम जीरो थी तौन एकम लगी आप जानू है जमरी बाजू एट जीरो थी तौन तौन थी छ थू नौ एट्ले कि आपने तौन गुणिया तौन मळशे नौ एज रीते तीजो चार गुणिया बे बराबर एट्ले कि जीरो थी चार एकम लगी जवानुं छे एट्ले चार ने चार एट्ले थशे अहींया आठ एट्ले कि बे एकम आपणे जवानुं छे एट्ले कि चार गुणिया बे थशे आठ विद्यार्थी मित्रों पेज नंबर सातनो महावरो जोई लईए योग्य गुणधर्मनो उपयोग करी किंमत शोधो पहेलो
अठावीस वत्ता चौबीस वत्ता बार एट के अट्ठावीस वत्ता बे एट चालीस थाय पहला अपने जूठनों गुणधर्मों उपयोग करूँ सरवाळो कर नाखीशू एटले थशे चालीस वत्ता चौबीस एट बराबर चौंसठ। बीजू बे गुणिया चार हज़ार सात सौ अड़तीस गुणिया पांच सौ एट के बे गुणिया पांच सौ करीशू आप विद्यार्थी मित्रों एट गुणिया चार हज़ार सात सौ ने अड़तीस एट के बे गुणिया पांच सौ एट हज़ार गुणिया सात हज़ार सात सौ अड़तीस एज रीते आप जे तौन मिंडा छे अहीं आप मूकी देशू एट आप जवाब मळशे सुड़तालीस लाख अड़तीस हज़ार। तीजू छ सौ पच्चीस गुणिया बसो ओगणसी गुणिया सोल तो आप छ सौ पच्चीस गुणिया सोल करीशू ए जूथ गुणधर्मो ए दस हज़ार गुणिया बसो ने ओगणसी तो आप गुणाकार करीशू तो आपने जवाब मळशे सत्तावीस लाख नेव हज़ार। एज रीते चौथों एक्यासी हज़ार बसो पांसठ गुणिया एक सौ ओगणसित्तेर ओछा एक्यासी हज़ार बसो ने पांसठ गुणिया ओगणसित्तेर तो आप पहला अँ बाद बाकी करीशू ए सामान्य काल लेशो आप पची बाद बाकी करीशू एट के एक्यासी हज़ार बसो पांसठ ने अपने कॉमन काल लेता तो अंदर वर्षे काउंसनी अंदर एक सौ ओगणसित्तेर ओछा ओगणसित्तेर तो आप बाद बाकी करीशू तो आपने मलसे सौ अने एक्यासी हज़ार बसो पांसठ गुणिया सौ करीशू तो आपने जवाब मलसे एक्यासी लाख छवीस हज़ार पाँच सौ। पांचमू चौपन हज़ार बसो ओगणसी गुणिया बाणु वत्ता आठ गुणिया चौपन हज़ार बसो ने ओगणसी तो आपने चौपन हज़ार बसो ओगणसी सामान्य काले शू तो अँ मलसे बाणु वत्ता आठ एट आप सरवाड़ो करीशू मलसे सौ। हवे आपणे बे मिंडा अँ आप गुणाकार करीशू चौपन हज़ार बसो ओगणसी गुणिया सौ जवाब मळशे चौपन लाख सत्ताईस हज़ार नौ सौ। एज रीते छठू बसो अठावन गुणिया एक सौ आठ तो आप अँ एक सौ आठना बे भाग पाड़ीशू एट के हज़ार वत्ता आठ एट के आप कौश छोड़ीशू एट के बसो अठावन गुणिया हज़ार करीशू पहला पची वत्ता बसो अठावन गुणिया आठ करीशू तो आपने जवाब मळशे बे लाख अठावन हज़ार वत्ता बे हज़ार चौंसठ ने अपने सरवाळो करीशू तो आपने जवाब मळशे बे लाख साठ हज़ार चौंसठ। पेज नंबर आठ नो महावरो जोई लईए विद्यार्थी मित्रों गुसा शोध पहलो चौबीस अने छवीस नो गुसा शोध विद्यार्थी मित्रों अहीं आ रीते अवयव पाड़वाना छे पहला चौबीस ना अवयव पाड़ी लईए पहला बे वडे एटले के बार दू चौबीस छ दू बार तौन दू छ तौन एका तौन एज रीते छवीस ना अवयव पड़शे तेर दू छवीस तेर एकातेर एट के चौबीसना अवय लखी देना अँ बे गुणिया बे गुणिया बे गुणिया तौन ने छवीसना अवय लखी दे बे गुणिया तेर अँ जे सरखा है ये अपने अँ गुस्सा में आशे ए गुस्सा बराबर बे कारण के बे सरखा है। एज रीते बीजो दाखलो पचास अने साइठ पचासना अवय पड़े पच्चीस दू पचास पाए पाए पच्चीस पाँच एका पाँच एज रीते साइठना अवय पड़े तीस दू साइठ पंदर दू तीस पांचतालीस पंदर पाँच एका पाँच एट पचासना अवयव लखी था बे गुणिया पाँच गुणिया बे साइठना अवयव थे बे गुणिया बे गुणिया तौन गुणिया पाँच ए गुसा बराबर बे अँ कॉमन है अँ पाँच कॉमन है बे गुणिया पाँच एट गुसा थे दस। एज रीते तीजो दाखलो बोतेर छत्रीस अने चालीस एज रीते बोतेरना अवयव पड़ता पहला छत्रीस दू बोतेर अठार दू छत्रीस नौ दू अठार तौतालीस नौ तौन एका तौन एज रीते छत्रीसना अवयव अठार दू छत्रीस नौ दू अठार तौतालीस नौ तौन एका तौन एज रीते चालीसना वीस दू चालीस दस दू वीस पाँच दू दस पाँच एका पाँच। विद्यार्थी मित्रों बोतेरना अवयव लखी दीदा बे गुणिया बे गुणिया बे गुणिया तौन गुणिया तौन एज रीते छत्रीसना अवयव बे गुणिया बे गुणिया तौन गुणिया तौन अने चालीसना अवयव बे गुणिया बे गुणिया बे गुणिया पाँच एट गुसा थे बे बे अँ कॉमन है एट बे बीजा बे कॉमन है एट बेनो गुणाकार करीशू तो गुसा थशे चार। एज रीते चौथो दाखलो एक सौ आठ चौपन अने बोतेर पहला एक सौ आठनों आपणे अवयव पाड़ता चौपन दू एक सौ आठ सत्तावीस दू चौपन नौतालीस सत्तावीस तौतालीस नौ तौन एका तौन एज रीते चौपनों सत्तावीस दू चौपन नौतालीस सत्तावीस तौतालीस नौ तौन एका तौन एज रीते बोतेरनो अवयव छत्रीस दू बोतेर अठार दू छत्रीस नौ दू अठार तौतालीस नौ तौन एका तौन एक सौ आठना आपणे अवयव लखी देता बे गुणिया तौन गुणिया तौन गुणिया तौन एज रीते चौपनना बे गुणिया तौन गुणिया तौन गुणिया तौन एज रीते बोतेरना बे गुणिया बे गुणिया बे गुणिया तौन गुणिया तौन एटले गुसाओ जे सरखा होय ते लखे अहीं बे सरखा छे बीजा तौन अने तौन सरखा छे एटले गुणाकार करता बे गुणिया तौन एटले छ छताली अठार तो गुसा थशे अठार। पेज नंबर नौनो महावरो जोई लईए लसा शोध पहेलो सोळ अने चौबीस એટલે પહેલાં સોળ અને ચોવીસનો લસાઅ કરી લેતા
अवयव पाड़ता એટલે અહીંયા બે વડે ભાગતા એટલે આઠ દુ સોળ અને બાર દુ ચોવીસ, એ જ રીતે ચાર દુ આઠ, છ દુ બાર, બે દુ ચાર, ત્રણ દુ છ અને બે એકા બે, બેના ગળિયામાં ત્રણ આવતા નથી એટલે ત્રણ બેઠા ને બેઠા. ફરી વખત ત્રણ વડે ભાગ ચલાવીશું, ત્રણ એકા ત્રણ. હવે આ જેટલા લસા આપણે જે લસા છે એનો આપણે અવયવ લખી દીધા, સોળ અને ચોવીસનો લસા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એ જ બે દુ ચાર, એ જ રીતે બે દુ ચાર ગુણ્યા ત્રણ એટલે કે બે ચાર ગુણ્યા ચાર એટલે સોળ ગુણ્યા ત્રણ એટલે કે લસા થશે અડતાલીસ. બીજું નવ અને બારનો લસા, નવ અને બારનો આપણે અવયવ પાડતા બે વડે ભાગ ચલાવીશું એટલે બેના ઘડિયામાં નવ આવતા નથી પણ બાર આવે એટલે કે છ દુ બાર, નવ બેઠા ને બેઠા રહેવા દઈશું. એ જ રીતે ફરી વખત બે વડે ભાગ ચલાવીશું, નવના ઘડિયામાં બે આવતા નહીં એટલે નવ નવ બેઠા મૂકીશું એટલે ભાગ થશે ત્રણ દુ છ. એ જ રીતે ત્રણ વડે ભાગ ચલાવીશું, ત્રણ તાલી નવ, ત્રણ એકા ત્રણ, ફરી વખત ત્રણ વડે ભાગ ચલાવીશું, ત્રણ એકા ત્રણ એટલે આપણે લસા લઈ લીધા નવ અને બારનો લસા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે બે દુ ચાર, ત્રણ તાલી નવ એટલે ગુણાકાર કરીશું ચાર ગુણ્યા નવ એટલે છત્રીસ, નવ અને બારનો લસા થશે છત્રીસ. છ અને દસનો લસા શોધો એટલે શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો, આઠ છ અને દસનો આપણે અવયવ પાડતા આ રીતે, ચાર દુ આઠ, ત્રણ દુ છ, પાંચ દુ દસ, બે વડે ભાગ ચલાવતા બે દુ ચાર, બેના ઘડિયામાં ત્રણ આવતા નહીં એટલે ત્રણ બેઠા ને બેઠા, પાંચ પણ આવતા નહીં એટલે પાંચ બેઠા મૂકીશું, બે વડે ભાગ ચલાવ બે એકા બે, ત્રણ અને પાંચ બેઠા ને બેઠા મૂકીશું કેમ કે આપણે અવયવમાં આવતા ઘડિયામાં આવતા નથી એટલે કે ફરી વખત ત્રણ વડે ભાગ ચલાવીશું, ત્રણ એકા ત્રણ, ત્રણના ઘડિયામાં પાંચ આવતા નહીં એટલે પાંચ બેઠા એટલે પાંચ વડે ભાગ ચલાવીશું, પાંચ એકા પાંચ. હવે આપણે આઠ અને છનો, આઠ છ અને દસનો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે દુ ચાર, ચાર દુ આઠ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર અને પંદર ગુણ્યા આઠ થશે એકસો ને વીસ એટલે આઠ છ અને દસનો લસા થશે એકસો ને વીસ. ચોથો દસ બાર અને અઢારનો લસા એટલે આપણે આ રીતે અવયવ પાડતા પહેલાં બે વડે ભાગ ચલાવીશું, પાંચ દુ દસ, છ દુ બાર, નવ દુ અઢાર, બે વડે ભાગ ચલાવીશું, બેના ઘડિયામાં પાંચ આવતા નહીં પાંચ બેઠા ને બેઠા, ત્રણ દુ છ, નવ નહીં આવતા નહીં નવ બેઠા ને બેઠા. ફરી હવે ત્રણ વડે ભાગ ચલાવીશું, ત્રણના ઘડિયામાં પાંચ આવતા નહીં એટલે બેઠા ને બેઠા, ત્રણ એકા ત્રણ, ત્રણ તાલી નવ. હવે ત્રણ વડે ભાગ ચલાવીશું, પાંચ એવા ને એવા અને આ બાજુ એક પણ એવો ને એવો, ત્રણ એકા ત્રણ. હવે પાંચ વડે ભાગ ચલાવીશું, પાંચ એકા પાંચ. હવે આપણે જે આવ્યો છે આપણે લખી લીધા લસા અવયવ કે દસ બાર અને અઢારનો લસા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે દુ ચાર, ત્રણ દુ ત્રણ તાલી નવ, પાંચ એવા ને એવા એટલે ચાર ગુણ્યા નવ કરીશું ગુણ્યા પાંચ કરીશું તો આપણને મળશે એકસો ને એંસી. દસ બાર અને અઢારનો લસા થશે એકસો ને એંસી. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર દસનું મહાળાનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલું પાંચ વત્તા ઓછા ચાર બરાબર વત્તા ઓછા એટલે કે ઓછા પાંચ ઓછા ચાર બરાબર એક. વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે, તમારે પેન્સિલથી દોરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો ઓછા હોય તો આપણે ડાબી બાજુ જવાનું અને વત્તા હોય તો જમણી બાજુ જવાનું. બીજું ઓછા ત્રણ વત્તા છ બરાબર ત્રણ, અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. ત્રીજું ઓછા નવ વત્તા છ બરાબર ઓછા ત્રણ. ચોથું ઓછા પાંચ વત્તા આઠ બરાબર ત્રણ. પાંચમું ઓછા ચાર વત્તા ઓછા ચાર તો બરાબર થશે ઓછા આઠ. છઠ્ઠું સત્તર ઓછા ઓછા પાંચ, વિદ્યાર્થી મિત્રોને ઓછા ઓછા એટલે વત્તા થશે એટલે કે સત્તર વત્તા પાંચ બરાબર બાવીસ. સાતમું ઓછા ચારમાંથી ઓછા ત્રણ બાદ કરતા એટલે કે ઓછા ચાર ઓછા ઓછા ત્રણ એટલે બરાબર ઓછા ઓછા થશે અહીંયા વત્તા એટલે કે ઓછા ચાર વત્તા ત્રણ બરાબર મોટામાંથી નાનું બાદ થાય એટલે ચારમાંથી ત્રણ જાય તો એક એટલે મોટા પદની નિશાન એટલે કે ઓછા એક. આઠમું છમાંથી ઓછા બે બાદ કરતા છ ઓછા કૌંસમાં ઓછા બે બરાબર ઓછા ઓછા એટલે કે વત્તા એટલે કે છ વત્તા બે બરાબર આઠ એટલે કે અહીં સરવાળો છે એટલે કે આપણે જમણી બાજુ કૂદકો મારતા. નવ ચારમાંથી આઠ બાદ કરતા એટલે કે ચાર ઓછા આઠ બરાબર
आठ में चार जाए तो चार मोटा पदनी निशाने एटले के ओछा चार। दस चार माथी ओछा आठ उमेरता एटले के उमेरता एटले सरवाळो करता एटले के चार वत्ता ओछा आठ बराबर ओछा चार एटले के ओछा वत्ता एटले के ओछा थशे एटले आपणने जवाब मळशे ओछा चार। विद्यार्थी मित्रों हवे पेज नंबर अग्यार नो महावरो जोई लेशुं। पेज नंबर अग्यार नो महावरो पहेलो गणतरी करो। पहेलो ओछा चार ओछा दस बराबर ओछा चार ओछा दस एटले के ओछा ओछा छे एटले के सरवाळो करीशुं चार ने दस चौद तो जवाब आवशे मोटा पदनी निशानी आवशे एटले के ओछा चौद। बीजो एकत्रीस ओछा सुड़तालीस એટલે કે અહીં એક વત્તા છે અને એક ઓછા છે એટલે કે મોટામાંથી આપણે નાનું બાદ કરીશું એટલે કે સુડતાલીસમાંથી એકત્રીસ બાદ કરીશું એટલે સોળ જવાબ આવશે મોટા પદની નિશાની એટલે અહીંયા મોટા પદની નિશાની છે ઓછા તો આપણને જવાબ મળશે ઓછા સોળ। ત્રીજો
पहलू 0.008 + 5.8 + 20.08 तो आप अं 0.08 + 5.800 + 20.09 आ रीते आप लखी लीधा और सरवाड़ो करता तो आपने जवाब मैं 25.898। बीजो दाखलो 18 + 0.326 + 31.7 तो विद्यार्थी मित्रों जो अँ आप 18.000 लखता 0.326 + 31.700 सरवाड़ो करता तो आपने जवाब मैं 50.026। तीजो दाखलो 78.004 + 4.59 + 5.06 तो अँ 78.004 + 04.590 + 05.060 तो सरवाड़ो करता तो आपने जवाब मैं 87.654। दाखलो नंबर 2 बाद बाकी करो। पहलो 18.05 - 9.80 तो 18.05 - 9.80 तो आपने बाद बाकी करीशू तो आपने जवाब मैं 8.25। बीजो दाखलो 11.6 - 9.847 तो अँ 11.600 - 9.847 तो आप बाद बाकी करीशू तो आपने जवाब मैं 1.753। तीजो दाखलो 51.24 - 15.66 तो 51.24 - 15.66 नो बाद बाकी करीशू तो आपने जवाब मैं 35.58। दाखलो नंबर 3 कोयडा उकेरो। पहलो हेमंते तेना घरे थी शाला सुधी पहुँचवा माटे 18 किलोमीटर 256 मीटर बस द्वारा 6 किलोमीटर 230 मीटर साइकल द्वारा अने 2 किलोमीटर 320 मीटर चालता जाए छे तो तेनी शाला तेना घरे थी केटली दूर हसे। जवाब जोई ले विद्यार्थी मित्रों 18.256 किलोमीटर बस द्वारा वत्ता 6.230 किलोमीटर साइकल द्वारा अने 2.320 किलोमीटर चालता तो आपने सरवाड़ो करता तो 26.806 किलोमीटर मरे एले कि सारा हेमतना घरे थी 26.806 किलोमीटर दूर हसे। बीजो दाखलो बीना ₹38.50 નું એક કંપાસ બોક્સ અને ₹52.75 નું એક પુસ્તક ખરીદ્યું તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી? જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો 38.50 રૂપિયા એટલે કંપાસ બોક્સ વત્તા ₹52.75 એટલે પુસ્તક એ બેનો આપણે સરવાળો કરતા તો આપણને ₹51.25 માટે કુલ ₹51.25 કમ ખર્ચી। ત્રીજું પ્રકાશે 12 કિલોગ્રામની શાકભાજી ખરીદી તેમાંથી તેણે 4 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા 2 કિલોગ્રામ 800 ગ્રામ ટામેટાં અને બાકીની ડુંગળી ખરીદી તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો। જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે 4.500 કિલોગ્રામ બટાકા વત્તા 2.800 કિલોગ્રામ ટામેટાં આપણે સરવાળો કરતા તો આપણને મળશે 7.300 કિલોગ્રામ। હવે 12 કિલોગ્રામ શાકભાજી ઓછા 7.300 કિલોગ્રામ બટાકા અને ટામેટાં એને આપણે બાદબાકી કરીશું તો 4.700 કિલોગ્રામ મળશે એટલે ડુંગળીનું વજન થશે। ચોથો મહેશ પાસે 31 રૂપિયા હતા તેણે તેમાંથી 18.75 રૂપિયાના બિસ્કિટ ખરીદા તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 31.00 - 18.75 બાદબાકી કરીશું તો આપણને મળશે 12.25 એટલે મહેશ પાસે 12.25 રૂપિયા બાકી રહ્યા। 5 ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો 1 મીટર = 100 સેન્ટીમીટર માટે 20 મીટર = 2000 સેન્ટીમીટર થાય માટે ટીના પાસે 2000 + 5 = 2005 સેન્ટીમીટર કાપડ હતું પડદા પાસે 400 + 50 = 450 સેન્ટીમીટર કાપડ કાપ્યું તો 2005 સેન્ટીમીટર - 450 સેન્ટીમીટરમાંથી આપણે બાદબાકી કરીશું તો આપણને મળશે 1555 સેન્ટીમીટર કાપડ બાકી રહ્યું અથવા તો આપણે 15.55 મીટર કાપડ બાકી રહ્યું।
હવે વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ માં પેજ નંબર 20 નો મહાવરો નું સોલ્યુશન જોઈ લઈએ। દાખલો નંબર 1 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધો। ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો એટલે કે 3 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર આપણે સરવાળો કરતા તો આપણને મળશે 12 સેન્ટીમીટર। બીજું એક નિયમિત ષટકોણની પરિમિતિ 72 સેન્ટીમીટર છે તો તેની એક બાજુની લંબાઈ કેટલી હશે તો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ માટે આપણને પરિમિતિ ષટકોણની આપેલી છે 72 બરાબર 6 ગુણ્યા લંબાઈ હવે લંબાઈ બરાબર થશે 72ના છેદમાં 6 તો આપણે 6 ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં લઈ જતા આપણે છેદ ઉડાવતા તો આપણને જવાબ મળશે 12 સેન્ટીમીટર। ત્રીજું એક લંબચોરસ ભાગની લંબાઈ 225 મીટર અને પહોળાઈ 165 મીટર છે રૂપિયા 13 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાર કરવાનો ખર્ચ શોધો તો લંબાઈ બરાબર 225 મીટર પહોળાઈ એટલે કે બી બરાબર 165 મીટર લંબચોરસ ભાગની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ 225 મીટર અને પહોળાઈ છે 165 મીટર આપણે કિંમત મૂકતા તો સરવાળો કરતા તો આપણને જવાબ મળશે 780 મીટર। હવે એક મીટરનો ભાવ રૂપિયા 13 રૂપિયા છે માટે 780 મીટરનો ભાવ કેટલો તો 780 ગુણ્યા 13 છેદમાં 1 આપણે ગુણાકાર કરતા તો આપણને મળશે 10140 રૂપિયા થાય। ચોથો એક પ્લોટની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.6 કિલોમીટર છે એને ચારે બાજુથી તારની 5 હર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો લંબાઈ બરાબર 0.7 કિલોમીટર અને પહોળાઈ બરાબર 0.6 કિલોમીટર તો પ્લોટની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ મને 0.7 વત્તા 0.6 વત્તા 0.7 વત્તા 0.6 સરવાળો કરતા તો આપણને મળશે 2.6 કિલોમીટર। હવે એક હાર માટે 2.6 કિલોમીટર તાર જોઈએ માટે 5 હાર માટે કેટલા તો 2.6 ગુણ્યા 5 ગુણાકાર કરીશું તો આપણને મળશે 13 કિલોમીટર તાર જોઈએ। દાખલો નંબર 5 રમેશ એક ચોરસ ભાગની ફરતે દોડે છે જેની બાજુનું માપ 75 મીટર છે સુરેશ એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે તેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે તો કોણ ઓછું અંતર દોડે છે ને કેટલો જવાબ જોઈ લઈએ ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ માટે 4 ગુણ્યા 75 તો ગુણાકાર કરતા 300 મીટર રમેશ 300 મીટર દોડે છે લંબચોરસ ભાગની પરિમિતિ બરાબર એલ વત્તા બી વત્તા એલ વત્તા બી માટે 60 વત્તા 45 વત્તા 60 વત્તા 45 તો સરવાળો કરતા તો 210 મીટર માટે સુરેશ 210 મીટર દોડશે માટે 300 ઓછા 210 બાદ કરતા તો 90 મીટર જેટલું અંતર રમેશ વધુ દોડશે। દાખલો નંબર 6 એક ત્રિકોણની બે બાજુનું માપ 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર છે જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું ત્રિકોણની પરિમિતિ બરાબર પહેલી બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ માટે ત્રિકોણની પરિમિતિ છે 36 બરાબર પહેલી બાજુ છે 12 વત્તા બીજી બાજુ છે 14 ત્રીજી બાજુ આપણે શોધવાની છે માટે 36 બરાબર 12 વત્તા 14 એટલે 26 વત્તા ત્રીજી બાજુ આપણે બરાબરની આ બાજુ લઈ જતા 26ની એટલે માઇનસ થાય છે એટલે કે ત્રીજી બાજુ 36 ઓછા 26 36 માટે 26 બાદ કરતા તો 10 સેન્ટીમીટર માટે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેન્ટીમીટર થાય। 7 અનિતા ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવે માંગે છે કાપડની લંબાઈ 2.5 મીટર અને પહોળાઈ 2 મીટર છે અનિતાને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે જવાબ જોઈ લઈએ એલ બરાબર 2.5 મીટર બી બરાબર 2 મીટર માટે લંબચોરસની પરિમિતિ બરાબર એલ વત્તા બી વત્તા એલ વત્તા બી માટે એલ બરાબર 2.5 વત્તા 2 વત્તા 2.5 વત્તા 2 સરવાળો કરતા તો 9 મીટર આવે અનિતાએ 9 મીટર લંબાઈની લેન્સ પટ્ટી જોઈ છે। દાખલો નંબર 8 ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુઓ 4 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે
तो तेनी परिमिति शोधो। विद्यार्थी मित्रों अहीं आकृति तमने दर्शावेली छे ने आपेल आकृति परथी आपणे परिमिति शोधवानी छे। माटे आपेल आकृतिनी परिमिति बराबर बधी ज बाजुओनो सरवाळो। तो अहीं जेटली बाजुओ आपेली छे ए बाजुनो आपणे शुं करीशुं सरवाळो, एटले के 4 10 4 4 6 10 6 4 4 आपणे सरवाळो करता तो 56 सेंटीमीटर थाय। विद्यार्थी मित्रों पेज नंबर 22 मुहावरा सॉल्यूशन जोई लीए। दाखल नंबर 1 आपेल आकृति क्षेत्रफल शोधो, माप सेंटीमीटर में छे। विद्यार्थी मित्रों अहीं आकृति दर्शावी रही छे। पहला आपणे एक भागनु क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई एटले के एल गुणिया बी मारे 3 × 1 बराबर 3 चौरस सेंटीमीटर। हवे बीजा भागनु क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई એટલે 5 × 1 એટલે 5 ચોરસ સેન્ટીમીટર। ત્રીજા ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 × 2 એટલે 6 ચોરસ સેન્ટીમીટર। હવે આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે પહેલા ભાગનું ક્ષેત્રફળ વત્તા બીજા ભાગનું ક્ષેત્રફળ વત્તા ત્રીજા ભાગનું ક્ષેત્રફળ એટલે કે 3 વત્તા 5 વત્તા 6 સરવાળો કરતા તો 14 ચોરસ સેન્ટીમીટર। માટે આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે? 14 ચોરસ સેન્ટીમીટર। દાખલો નંબર 2 એક જમીનની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 3 મીટર છે, તેમાં 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ફૂલના કયારા છે? તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો। જવાબ ફૂલના કયારાનું ક્ષેત્રફળ બરાબર 5 × 1 એટલે 5 ચોરસ મીટર, જમીનનું ક્ષેત્રફળ બરાબર 6 × 3 બરાબર 18 ચોરસ મીટર, બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર 18 - 5 એટલે કે 13 ચોરસ મીટર। ત્રીજું સુનિતા પાસે 60 સેન્ટીમીટર બાજુવાળા 1 ચોરસ 4 પેપર છે, તે 8 સેન્ટીમીટર × 5 સેન્ટીમીટર માપના લંબચોરસ કાર બનાવવા માંગે છે, તો તેણે કેટલા કાર બનાવી શકે? 4 પેપરનો કેટલો ભાગ બાકી રહેશે? તો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, એલ બરાબર છે આપણે યાની કે લંબાઈ બરાબર 60 સેન્ટીમીટર, માટે 4 પેપરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, માટે 60 × 60 મારા ગુણાકાર કરીશું એટલે કે 3600 ચોરસ સેન્ટીમીટર, કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે કે એલ ગુણ્યા બી એટલે કે 8 × 5 ગુણાકાર કરીશું તો 40 ચોરસ સેન્ટીમીટર, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ થશે 40 ચોરસ સેન્ટીમીટર। માટે કુલ કાર્ડની સંખ્યા બરાબર 3600/40, તો અહીંયા આપણે મીંડું મીંડું કટ કરતા અને ભાગાકાર કરતા તો 90 જવાબ આવે। દાખલો નંબર 4 એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે, ચોરસની બાજુનું માપ 15 સેન્ટીમીટર અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। તો જવાબ ચોરસ પરિમિતિ બરાબર 4 × લંબાઈ, માટે 4 × 15 એટલે કે ચોરસની પરિમિતિ થશે 60, ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ બરાબર 60 થાય, માટે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, માટે લંબચોરસની પરિમિતિ 60, તો એલ બરાબર 18 વત્તા 2 આપણે શોધવાનું છે, એવું ને એવું વત્તા લંબાઈ છે 18 વત્તા 2, માટે 60 = 18 વત્તા 18 એટલે કે 36 વત્તા 2 એટલે કે 2